નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2021 જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી અન્વયે એક મોટી અપડેટ નીકળીને આવી રહી છે. તો આ અપડેટ શું છે તથા તે અંગેની શારીરિક કસોટી ક્યારે લેવાશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે ન્યૂઝપેપરમાં આવેલ જાહેરાતનું કટિંગ જોતા જઈએ. તો મિત્રો, ન્યૂઝપેપરમાં આ પ્રમાણેની જાહેરાત આવેલ છે. ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત, અને તે અંગેનો જાહેરાત ક્રમાંક છે PSIRB/2020/21/1. તો મિત્રો, આ જાહેરાત ક્રમાંક અન્વયે જાહેરાત આવેલી છે. તો જાહેરાતની વિગતો આપણે જોતા જઈએ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી પ્રક્રિયા માટે તારીખ 15/3/2021 રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ અને તેના અનુસંધાને તારીખ 16/3/2021થી તારીખ 31/3/2021 સુધી ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલ. માહે એપ્રિલમાં યોજાનાર શારીરિક કસોટી કોરોના મહામારીના કારણે તારીખ 7/4/2021 રોજ મોકૂફ રાખવાનું જાહેર કરવામાં આવેલ. તો મિત્રો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી પ્રક્રિયા માટે તારીખ 15/3/2021 રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલી હતી અને તે જાહેરાત અન્વયે તારીખ 16/3/2021થી લઈ તારીખ 31/3/2021 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલી હતી અને તે અન્વયે માહે એપ્રિલમાં જે શારીરિક કસોટીઓ યોજાનાર હતી તે કોરોના મહામારીના કારણે તારીખ 7/4/2021 રોજ મોકૂફ રાખવાનું જાહેર કરવામાં આવેલું હતું. તો મિત્રો, આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જે ભરતી પ્રક્રિયા હતી તે ભરતી પ્રક્રિયામાં જે ઉપર આપણે સમયગાળો જોઈ ગયા તે સમયગાળા દરમિયાન જો કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય તો તેઓને એક તક મળે તેવા હેતુથી જે લોકો ઈચ્છા ધરાવતા હોય તેવા ઉમેદવારો તારીખ 5/10/2021 બપોરના 15 કલાકથી લઈ અને તારીખ 20/10/2021 રાત્રિના 11:59 કલાક સુધી ojas.gujarat.gov.inની વેબસાઇટ ઉપર જઈ અને પોલીસ ભરતી માટેની જાહેરાતના પેજ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને આ અંગેની વિગતવાર સૂચનાઓ જે ભરતી બોર્ડની વેબસાઇટ છે તેના ઉપર ઉપલબ્ધ છે. તો જે કોઈ મિત્રો નવેસરથી અરજી કરવા માગતા હોય તેઓને આ એક સુવર્ણ તક મળી રહી છે. તો મિત્રો, આજે બપોરે 15 કલાકથી લઈ અને તારીખ 20/10/2021 રાત્રિના 11:59 કલાક સુધી તમે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની ભરતી પ્રક્રિયા હતી તેમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો મિત્રો, જે ઉમેદવારો તારીખ 16/3/2021થી લઈ 31/3/2021 દરમિયાન ફોર્મ ભરવાનું રહી ગયેલ અથવા તો ચૂકી ગયેલ હતા તેવા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. તો જે લોકો ફોર્મ ભરવા માગતા હોય તેઓ તારીખ 5/10/2021 બપોરના 15 કલાકથી લઈ તારીખ 20/10/2021 રાત્રિના 11:59 કલાક દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે અને તે અંગેની વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમે ojas.gujarat.gov.inની વેબસાઇટ લખી અને તેના ઉપર જઈ પોલીસ ભરતીની જાહેરાત અંગેના પેજમાં જઈ અને તમે આ અંગેની ઓનલાઈન અરજી કરી શકશો. તો જે લોકો ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા તેઓ માટે એક સુવર્ણ તક મળી રહી છે. તો આમ મિત્રો, જે શારીરિક કસોટી 7/4/2021 રોજ મોકૂફ રાખવાનું જાહેર કરવામાં આવેલ હતું તે કદાચ આપણે આ ફોર્મ ભરવાની જે નવી તારીખ જાહેર થયેલ છે તે તારીખ પછી નવેસરથી
શારીરિક કસોટીની તારીખ જાહેર થાય તેવું જણાઈ રહ્યું છે। તો મિત્રો જ્યારે પણ શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવશે ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવી આપ સૌને જાણ કરવા માટે પ્રયત્ન કરીશું। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાવી દો, કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।